સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ડુંગરપુર અમદાવાદ ડેમો સ્પેશિયલ ટ્રેન આવતા ભાજપ કાર્યકરો દ્વારા પ્રાંતિજ રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહીને ફૂલહાર તથા કુંકુમ તિલક કરી ટ્રેનનું સ્વાગત કર્યું હતું તો સાંસદ દ્વારા ડુંગરપુરથી રેલવે મુસાફરી કરી હતી તો ટ્રેન ચાલુ થતા મુસાફરોમાં ખુશી જોવા મળી હતી મીટર ગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરને લઈને કેટલાય વર્ષો સુધી રેલ સેવા બંધ રહી હતી અને બ્રોડગેજ લાઇનનું કામ પૂર્ણ થતાં પહેલાં હિંમતનગર અમદાવાદ સુધીની બ્રોડગેજ સેવા ચાલુ કરવામાં આવી હતી અને હવે ડુંગરપુરથી અમદાવાદ સુધીની રેલવે સેવા ચાલુ કરવામાં આવતા મુસાફરોમાં ખુશી જોવા મળી હતી તો અમદાવાદના અસારવાથી ડુંગરપુર સપ્તાહના છ દિવસ માટે નિયમિત ટ્રેન દોડશે જેમાં દેહગામ તલોદ પ્રાંતિજ હિંમતનગર વીરાવાડા રાયગઢ સામ્રાજી રોડ લુસડિયા અને ડુંગરપુર સહિતના અનેક રેલવે સ્ટેશનનો લાભ થશે અને હજારો પરિવારોને લાભ થશે ત્યારે આજે ડુંગરપુર અમદાવાદના અસારવા ટ્રેન ડુંગરપુરથી વિધિવત રીતે પ્રારંભ થયો હતો તો સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડે પણ ડુંગરપુરથી રેલવે મુસાફર કરી હતી તો ડુંગરપુરથી ટ્રેન પ્રાંતિજ ખાતે આવી પહોંચતા પ્રાંતિજ શહેર ભાજપ મંડળ તથા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ટ્રેનનું સ્વાગત કર્યું હતું ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ફૂલહાર તથા ટ્રેનને કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું સંસદ દિપસિંહ રાઠોડ પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર પૂર્વ પ્રમુખ જિજ્ઞેશભાઈ પંડ્યા જીજ્ઞાબેન સોની પન્માબેન રાવલ રિદ્ધિબેન બ્રહ્મભટ્ટ સહિત ભાજપ કાર્યકરો નગરના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો ટ્રેન ચાલુ થતા જિલ્લા સહિત પ્રાંતિક તરવજના મુસાફરોમાં આનંદ છવાયો હતો જીલરાવળ ચેરેસ્ટીવી પ્રાંતિ છે આજે વર્ષોની માગણી હતી ઉદયપુરથી અમદાવાદ પણ આજે આગળના બોર્ગેજની લાઈનનું કામ અધૂરું છે એટલે હાલ ડુંગરપુરથી અમદાવાદ તક આપણે ટ્રેન શરૂ કરી છે અને સ્વાભાવિક અઠવાડિયામાં છ દિવસ ચાલવાની છે કાયમી ચાલવાની છે કોઈ એના પછી ટૂંક સમયમાં છ કે સાત મહિનામાં ઉદયપુરનું કામ બોડગેજનું પૂરું થઈ જશે એટલે ઉદયપુરથી ચાલશે ઉદયપુરથી દિલ્હી દિલ્હીથી બનારસ બધી ટ્રેનો મોટાભાગની આપણે અહીંથી શરૂ કરવાની છે જેટલી શક્ય એટલી વધારે અને આમ જનતાને મોટો ફાયદો થશે ગુડજના લીધે પણ ફાયદો થશે અને ગુડજ અહીંથી વધારે જશે એટલે ઉદ્યોગોને ફાયદો થશે એટલે સ્વાભાવિક અહીંની પ્રગતિ થશે એવી અપેક્ષા છે માતરમ